મનપામાં વોર્ડ નંબર 3 ની એક બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે. જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું તો ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું, જેને કારણે આ બેઠક ખાલી રહી જતા તેના પર પેટા ચૂંટણી યોજાય છે. બેઠક પર ભાજપ તરફથી અસરમ કુરેશી અને કોંગ્રેસના સતીશ વંશ વચ્ચે સીધો જંગ જામ્યો છે. તો પેટા ચૂંટણીને લઈ એક ડીવાયએસપી, બે પીઆઈ, 3 પીએસઆઈ તેમજ 100 જેટલા પોલીસ જવાનો સહિત સ્ટાફ ચુસ્ત બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યો છે. ત્યારે જોડાઈએ સંવાદદાતા મોહિત પર સાથે. મોહિત, વોર્ડ નંબર 3 ની બેઠક માટે પેટા ચૂંટણી યોજાય છે, મતદારોમાં કેટલો ઉત્સાહ છે અને કયા મુદ્દાઓ મહત્વના છે? દીપાલી, તાજેતરમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી અને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3 છે તે ભાજપ તરફે બિનહરીફ થયો હતો. જોકે 4 પૈકી 1 ઉમેદવાર છે તેમનું ફોર્મ રદ થતા આ પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. સવારથી મતદાન છે તે ધીમી ગતિએ થઈ રહ્યું છે. સૌથી મહત્વની વાત છે કે જે એક વોર્ડના જે એક બેઠક માટેનું ચૂંટણી હોવાને કારણે નિરસ મતદાન અત્યારે જોવા મળી રહ્યું છે. સ્થાનિક પ્રશ્નો સામાન્ય રીતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે હોય છે, ગટર પાણી, રોડ રસ્તાને લઈને જે પ્રશ્નો છે અને ભાજપનું પલડું એટલા માટે ભારે છે કારણ કે જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી છે અને તેને લઈને જે મતદારો અત્યારે મતદાન કરતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.